બનાસકાંઠા જિલ્લામાં કોરોના વાયરસની મહામારીએ ઘણા લોકોનો ભોગ લીધો છે ત્યારે થરાદ શહેરમાં પણ કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધવા લાગી છે ત્યારે થરાદ ખાતે આવેલી સરકારી રેફરલ હોસ્પિટલ અને ભણસાલી હોસ્પિટલમાં આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો તેમજ થરાદ સિવાય બીજા તાલુકાના લોકો હોસ્પિટલમાં સારવાર માટે આવતા હોવાથી તેની આજુબાજુના વિસ્તારમાં આવેલા ચાના કેબિનો ગુટકાના કેબિનો તેમજ આવા અનેક કેબિનને હટાવવા માટે પ્રાંત અધિકારી વીસી બોડાનાએ થરાદ નગરપાલિકા ચીફ ઓફિસર પંકજ બારોટ સાથે ચર્ચા કરી હતી અને આ ચર્ચા બાદ શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલોમાંથી આજુબાજુના ભાગમાં સાફ સફાઈ અને કોરોનાની તકેદારી હેઠળ દબાણો હટાવવાનો આદેશ થરાદ નગરપાલિકાને આપવામાં આવ્યો હતો તેમજ થરાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પંકજ બારોટે સ્થાનિક પોલીસને સાથે રાખી થરાદ નગરના મુખ્ય રોડની આજુબાજુના તમામ કેબિનો અને દબાણકારોને હટાવવાની કામગીરી કરી હતી નગરમાં પ્રવેશવાના જે માર્ગો છે તેમાં આ પ્રકારના દબાણ કરી અને અન્ય સમસ્યાનું નિર્માણ થયું રેફરલ હોસ્પિટલ રોડ પર બે મોટી હોસ્પિટલ આવેલી ત્યાં સમગ્ર તાલુકામાંથી અને આજુબાજુના તાલુકાઓમાંથી પણ દર્દીઓ આવે એવા સમયે આ પ્રકારના દબાણો રોડ પર થઈ જાય અને ન્યુસન્સ ક્રિએટ થાય તો આરોગ્ય અને સ્વચ્છતાના પ્રશ્નો ઉપસ્થિત થાય કોવિડ સંદર્ભેની મિટિંગ માન્ય નાયબ કલેક્ટર સાહેબે બોલાવી હતી તેમાં સ્પષ્ટ સૂચના છે કે આ પ્રકારની સ્કૂલો શાળાઓ અને દવાખાનાની આજુબાજુના જે દબાણો છે ને નગરના મુખ્ય માર્ગોના દબાણો તાત્કાલિક અસરે દૂર કરવા જેના ભાગરૂપે આજે સવારે ફ્લેગ માર્ચ પણ કરેલી અને આ તમામ પ્રકારના દબાણો દૂર કરવાની પ્રાંત અધિકારી સાહેબની સૂચના હેઠળ આ કામગીરી કરવામાં આવે છે